ડીસા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આવી પ્રવૃત્તિઓને અટકાવવા માટે ડીસા તાલુકાના જૂના ડીસા ગામે નવું પોલીસ મથક બનાવવા માટે સરપંચ તેમજ સ્થાનિક લોકો દ્વારા ગુજરાત રાજ્યના સાંસદ દિનેશભાઈ અનાવાડિયાને રજૂઆત કરવામાં આવી હતી. ડીસા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારમાં સતત ચોરીઓ તેમજ અન્ય ગુનાહિત ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. ત્યારે ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત ગુનાહિત ઘટનાઓમાં વધારો થતાં લોકોને પોલીસ ફરિયાદ કરવા માટે દૂર સુધી જવું પડતું હોય છે. ત્યારે આ બાબતે સ્થાનિક ગ્રામીણ વિસ્તારોમાં પોલીસ મથક બનાવવા આવે તે માટે ગ્રામ્ય વિસ્તારના લોકો રજૂઆત કરી રહ્યા છે. ડીસા તાલુકાના જૂના ડીસા ગામે પોલીસ સ્ટેશન બનાવવા માટે સરપંચ તેમજ સ્થાનિક લોકો દ્વારા ગુજરાત રાજ્યના સાંસદ દિનેશભાઈ અનાવાડિયાને રજૂઆત કરવામાં આવી છે. જૂના ડીસા એ 26 ગામ ધરાવતું ગામ છે અને આ વિસ્તારમાં મોટાભાગે સંવેદનશીલ વિસ્તારો આવેલા છે. આ વિસ્તારમાં બનતી ગુનાહિત ઘટનાઓની ફરિયાદ કરવા માટે લોકોએ ડીસા તાલુકા પોલીસ મથકે આવવું પડે છે, જેના કારણે ગામના લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે આ બાબતનો કાયમી નિકાલ આવે એ માટે સ્થાનિક લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ ગામમાં પોલીસ મથક બનાવવામાં આવે, જેથી વારંવાર બનતી ગુનાહિત ઘટનાઓ પોલીસ મથક બનતાની સાથે જ અટકી શકે. ત્યારે આ બાબતે જૂના ડીસા ગામના સરપંચ બાબાભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે જૂના ડીસા ગામે વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે આગળ છે, પરંતુ આ ગામમાં કોઈ પણ પોલીસ મથક ના હોવાના કારણે આ વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સ્થાનિક લોકોની રજૂઆતના પગલે આ બાબતે સરપંચ દ્વારા તાત્કાલિક ધોરણે ગુજરાત રાજ્યના સાંસદ દિનેશભાઈ અનાવાડિયાને રજૂઆત કરવામાં આવી હતી કે જૂના ડીસા ગામમાં પોલીસ મથક બનાવવામાં આવે, જે બાબતે ગુજરાત રાજ્યના સાંસદે પણ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારમાં જૂના ડીસાના ગામને પોલીસ મથક મળી રહે તે માટે રજૂઆત કરવાની બાહેધરી આપી હતી. આપણે જૂના ડીસા ગામની અંદર જૂના ડીસાના પનોતા પુત્ર એવા રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયા સાહેબ, જેઓને આપણે પોલીસ સ્ટેશન માટે એમને પણ આપણે ઉપર રજૂઆત કરવા માટે લેખિતમાં આપેલું હતું. અગાઉ ઠરાવ બી કરેલો હતો આપણું ગામ પંચાયતનું. તમામ સદસ્યો ગામજનોની એક જ રિક્વેસ્ટ હતી કે જૂના ડીસામાં પોલીસ સ્ટેશન બને, સારી સુવિધા બને, તો આપણે આપણા આદરણીય એવા દિનેશભાઈ રાજ્યસભાના સાંસદ છે, જેઓએ પ્રદીપસિંહ જાડેજા સાહેબને પણ રજૂઆત કરેલી છે અને એમની રજૂઆતને ધ્યાને લઈ અને જૂના ડીસા ગ્રામ પંચાયત ઉપર પ્રદીપસિંહ જાડેજા સાહેબનો પણ પરિપત્ર આવેલો છે આપણને કે આ કામ જલ્દી થાય, પોલીસ સ્ટેશન બને ગામની અંદર.